ત્રણ દિવસ પહેલા દરેક વેપારીઓને બોલાવી અને સૂચના આપેલી હતી કે તમે માર્કેટિંગ યાર્ડમાં જે હરાજીમાં માલ લ્યો હો એ માલ તાત્કાલિક ઉપાડીને તમારા ગોડાઉનમાં તમે સાચવી લ્યો. એટલે પરમ કાલે બધાને લેખિત સૂચના આપી કે ભાઈ કોઈ પણ જાતની માર્કેટિંગ યાર્ડની જવાબદારી નહીં રહ્યા, તમે હરાજીમાંથી માલ લઈ લીધો છે તો તમે તમારી સગવડ રાખો. આ ઓચિંતાનો ગમે ત્યારે વરસાદ આવશે, હેરાન થઈ જશો. એટલે આજ તો લગભગ બધો માલ ગોડાઉન કરી લીધો છે, થોડો ઘણો બાયણે હોય તો એ સાંજ લાગી બધા ગાડી પર આવી દે છે. એટલે બહુ લાંબી કોઈ મુશ્કેલી નથી. અને ગામડે પણ લગભગ ખેડૂતોને આ મુશ્કેલીની ખ્યાલ જ છે, એટલે માલ ઓછો આવે છે. એ હરાજીમાં બે દિવસ પહેલાં આવતો એના પ્રમાણમાં 10-15% જ માલ આવે છે. એટલે ત્યાં એ થોડી મુશ્કેલી ઓછી થઈ ગઈ છે. જો પહેલાં જેટલો માલ આવતો તો વધારે હેરાન થતા. જેને જેને વેચાણ કરવાનું હતું એને વેચાણ કરી નાખ્યું. પછી વેચાણમાં એવું હતું કે એને નુકસાની આવે એવું હોય તો એને ગોડાઉન કરી લીધું છે. એટલે માર્કેટિંગ યાર્ડમાં જે અમે 2-3 દિવસથી લોકોને જાણ કરી છે લેખિત ને મૌખિત, એના હિસાબે ઘણો ફાયદો થયો છે. ગ્રાઉન્ડની અંદરમાં માલ નથી દેખાતો તો આ મોટામાં મોટું કારણ એ છે કે અમે લોકોને બે ફેરી જાણ કરી.